ટર્નઓવર મારું અત્યારે લગભગ વર્ષે કરોડ ઉપરનું છે. અત્યારે નાની મોટી શો ઉપર ગાયો છે, જેવું દોવાય એવું વિધિન 3-4 કલાક મેક્સિમમ એ લોકોના ઘર સુધી પહોંચી જાય, એકદમ તાજું, 120 રૂપિયા લીટરના ભાવ છે. નમસ્કાર દોસ્તો, અત્યારે હું છું ગાયોના એક તબેલામાં. જી હા, તમે કહેશો કે પરેશભાઈ મંદિરો અને ફરવાલાયક જગ્યાઓમાં જતા જતા આ તબેલામાં ક્યાં પહોંચી ગયા, પણ દોસ્તો આ કોઈ જેવો તેવો તબેલો નથી. આ તબેલો છે એક સોફ્ટવેર એન્જિનિયરનો તબેલો. જી હા, એક એવા વ્યક્તિ કે જે ભૂતકાળમાં સોફ્ટવેર એન્જિનિયર હતા, લાખોની કમાણી હતી, સારી ઓફિસ હતી, પરંતુ આ તમામ વસ્તુઓ તેમણે છોડી દીધી. સોફ્ટવેર એન્જિનિયરમાંથી ગૌ પશુપાલક બનેલા આ વ્યક્તિને શોધવા માટે અત્યારે હું આવી ગયો છું ગાંધીનગર જિલ્લાના એક નાનકડા અમથા ગામમાં. તો આ છે એ જગ્યા અને ગામનું નામ છે અંબાપુર, અને અહીંયા એ તમામ ગાયોને રાખવામાં આવે છે. તમને એવું લાગતું હશે આ કોઈ પશુપાલક છે, કોઈ ખેડૂત હશે, પરંતુ ના, મૂળ રીતે તેઓ છે સોફ્ટવેર એન્જિનિયર. પહેલા તો તમારું સ્વાગત છે. થેન્ક યુ. આજનો સમય એવો છે જ્યારે માતા પિતા પોતાના બાળકોને એવું કહેતા હોય છે કે ભાઈ ભણ, એન્જિનિયર બન, ડોક્ટર બન, પણ તમે તો એન્જિનિયર બની ગયા હતા. તો એવું શું થયું, તે ડ્રાસ્ટિક ચેન્જ આવ્યો તમારી લાઈફમાં કે તમારે એ 1 લાખ રૂપિયાની પગારની તમે નોકરી કરતા હતા મલ્ટીનેશનલ કંપનીમાં, તો એવો કયો વળાંક હતો કે જ્યારે તમને લાગ્યું કે નહીં હવે બહુ થઈ ગયું, હવે મારે મારી રીતે જીવવું છે, અને તમે એક એવા વ્યવસાયમાં આવી ગયા કે જેને આજની તારીખે જે આજના યુવાનો છે એનાથી દૂર જઈ રહ્યા છે, એટલે કે ખેતી અને પશુપાલન. તો બેઝિકલી 2-3 વસ્તુઓ થઈ. એક તો આપણે મૂળ વાણિયા છીએ, એટલે પોતાનો ભલે નાનો પણ પોતાનો ધંધો હંમેશા કરવાનું ઈચ્છા હોય, સપનું હોય, ને એ જ રીતે આપણી ઘડતર થઈ હોય નાનપણ. શું તમારું મહત્વ કયું છે? ભલાઈ જામનગર છે, મૂળ જામનગરના અમે જૈન છીએ, અને એન્જિનિયરિંગ પૂરું કર્યું પછી લગભગ 9-10 વર્ષ આઈટીમાં જોબ કરી. અચ્છા. હા, અને સારો પગાર હતો. પહેલાં મુંબઈ હતો, પછી ગાંધીનગર, પછી અમદાવાદ. પણ જે અંદરથી જે સેટિસ્ફેક્શન થવું જોઈએ એ નહોતું આવતું, કે જે આપણી જે સ્કિલ્સ હોય એનું ફૂલ યુટિલાઇઝેશન થવું જોઈએ એ નહોતું આવતું. અને એમ થયું કે હજી આપણે યંગ છીએ, ઘણું બધું કરી શકીએ છીએ, ભાગી દોડી શકીએ છીએ, તો પછી સીમિત નથી રહી જવું. અને અત્યારે આપણી જે યંગ એજનો ફાયદો લઈને જે ઇન્ફાઇનાઇટ ઓપોર્ચ્યુનિટી બારે છે એને એક્સપ્લોર કરીએ. એમાં પણ જો વાત કરીએ કે આ શું કામ પસંદ કર્યું, તો હું ને મારી વાઈફ બંને અમે નેચર પ્રેમી છે, પ્રકૃતિ પ્રેમી છે, અને અમને પહેલેથી હતું કે એગ્રીકલ્ચર સેક્ટર એવું છે કે જેમાં લોકો બહુ પ્રોફેશનલી કંઈ કરતા નથી, જેમ થતું આવે છે એમ ચાલી વગર કરે છે, પણ આમાં જો પ્રોફેશનલી કરીએ તો ઘણો બધો સ્કોપ ઓપોર્ચ્યુનિટી છે. બીજો એક કિસ્સો એવો પણ થયો કે 2014 મારા ફાધરની ડેથ થઈ કેન્સરથી, ત્યારથી અમે હેલ્થ કોન્શિયસ હજી વધારે થઈ ગયા. કેમ કે એવું થયું કે આપણે ગમે એટલું અર્ન કરશું, પણ જો સારું ખોરાક નહીં મળે, સારું દૂધ નહીં મળે, તો આપણે શું કરશું? એટલે એમ થયું કે ના, આ તો સોદો ખોટો છે, એના કરતાં આપણે નફાનો સોદો સોચીએ કે જેનાથી આપણું પોતાનું પણ ભલું થાય અને આપણે એક સોસાયટી માટે પણ એક સારું કામ કરી શકીએ. તો અમે એવું વિચાર્યું કે આ ડેરી ફાર્મિંગ શરૂ કરીએ, તો આપણે પોતાને સારું દૂધ ઘી મળે, અને એને એક એવા બિઝનેસ મોડલમાં ધીમે ધીમે કન્વર્ટ કરશું કે જેનાથી સોસાયટીને પણ આપી શકે અને આપણું ગુજરાન પણ ચાલી જાય. તો તમે બીજું ઘણું બધું કરી શક્યા કરી શક્યા, પણ આ પશુપાલન જ કેમ? અને હું જ્યાં સુધી તમારા વિશે જાણું છું ત્યાં સુધી લગભગ તમારી સાતેય પેઢીમાં કોઈ ખેતી કે પશુપાલન કોઈ નથી કર્યું. હા, કોઈ નથી કર્યું, એટલે અમારા માટે ટોટલી નવું હતું. મારા પાસે 1 વીઘો પણ પોતાની જગ્યા નથી, કોઈ બેકગ્રાઉન્ડ નહીં, કોઈ એક્સપોઝર નહીં. આ વ્યવસાયમાં રહી અને અમે અમારી પોતાની હેલ્થ, લાઇફસ્ટાઇલ, થોટ પ્રોસેસ ઘણું બધું ચેન્જ થયું પોઝિટિવલી. આપણે જોબની ભાષામાં જે કહીએ ને કે ફૂલ ટાઈમ તમે પશુપાલક. હા હા. તો અત્યારે આપણે જે ઊભા છીએ એ જગ્યા ક્યાં આવેલી છે મૂળ રીતે? આ મૂળ ગાંધીનગર જિલ્લામાં અડાલજ ને કોબા રોડ ઉપર અંબાપુર ગામ છે. ઓકે. ત્યાં આગળ આપણું આ ફાર્મ છે. અને તમારી પાસે હું જોઉં છું કે બધી ગાયો, ઘણી બધી છે. ટોટલ કેટલી ગાયો અત્યારે? નાની મોટી 100 ઉપર ગાયો છે, ગીરની ગાયો છે, બધી ગીર ગાયો, બધી ગીર ગાયો છે. અને ધીમે ધીમે આપણે 4 ગાયોથી શરૂ કર્યું હતું 2017, અને હવે 6 વર્ષ લગભગ પૂરા થશે અને અત્યારે આપણે નાની મોટી 100 ગાયો છે. અને આ જે જગ્યા છે આપણે જે જોઈ રહ્યા છીએ તમારી છે કે ના? એ રેન્ટેડ છે, રેન્ટેડ છે, લીઝ છે, 5-5 વર્ષના બાળ આપેલામાં છે. તો અત્યારે જે આ ગાયો છે 100 જેટલી, હા, તો મોટા ભાગે એનાથી તમે શું દૂધ જે છે એ તમે વેચો છો? બીજી કોઈ પ્રોડક્ટ છે શું જેના વિશે જણાવો? ચોક્કસ. એટલે 100 ગાયો ટોટલ હોય, એમાંથી મોટી ગાય હોય ને નાની ગાય, અડધી લગભગ 50% હોય, ને એમાંથી દૂધ આપતી કદાચ 40% એવું ગણી શકીએ. તો બધી દૂધ ના આપતી હોય, બરાબર, પણ બધી ગોબર ને ગૌમૂત્ર તો આપતી જ હોય. એટલે અમે એ પહેલેથી અમને ખ્યાલ હતો કે ચલો દૂધ આપણે એક લિમિટેડ માત્રામાં મળશે, એટલે દૂધમાંથી અમે દૂધ છે, ઘી છે, પનીર છે, માખણ છે, એ બધું બનાવીએ છીએ. પણ એના સિવાય ગોબર અને ગૌમૂત્રનો પણ અમે પૂરેપૂરો યુઝ કરીએ છીએ. ગોબર માંથી અમે ઓર્ગેનિક ખાતર, વર્મી કમ્પોઝ, અળસિયાનું ખાતર એ બનાવીએ છીએ. બીજી ધૂપ ને અગરબત્તી ને એવી પ્રોડક્ટ્સ બનાવીએ છીએ. ગૌમૂત્રમાંથી ઓર્ગેનિક પેસ્ટિસાઇડ્સ જે છે, હવે ઓર્ગેનિક ફાર્મિંગ થાય છે તો એમાં ઓર્ગેનિક પેસ્ટિસાઇડ્સની જરૂર હોય છે, તો અમે એ બનાવીએ છીએ. પછી પંચગવ્યમાંથી ઘણી બધી જેમ કે કોસ્મેટિક્સ બનાવીએ છીએ, લિપ બામ છે, પેઇન બામ છે, નસિયા ડ્રોપ્સ છે, એવું પણ બનાવીએ છીએ.
પણ મેઈન જે તમારું પ્રોડક્શન છે દૂધનું છે મેઈનલી દૂધનું છે અહીંયા કેમ કે એ કેવું છે સીધું ને સીધું વેચાણ પણ આપણે થઈ શકે બીજી બધી પ્રોડક્ટ્સમાં આપણે થોડુંક વેલ્યુ એડિશન કરી અને એને એની માર્કેટ શોધવી પડે જ્યારે દૂધનું માર્કેટ કેવું રેડી છે એટલે હવે જેમ તમે વાત કરી 100 ગાયો છે એમાંથી 40-45 ગાયો એવી છે જે દૂધ દેવા માટે સક્ષમ હશે તો ડેલીની વાત કરીએ તો આપણે તમે સવારે પણ દોતા હશો અને બપોર પછી પણ દોતા હશો તો આ બંને જે સમય છે એમાં કેટલું દૂધ એકત્રિત થતું હશે અંદાજે લગભગ 350 લીટર 350-350 લીટર પર ડે થાય એમાંથી આપણે 80-90% દૂધ જતું રહે આપી દઈએ ડાયરેક્ટ અને બાકી સરપ્લસ થોડું રાખવું પડે ફ્લક્ચ્યુએશન ને બધા માટે તો એમાંથી પછી ઘી ને પનીર ને બીજું બધું પ્રોડક્ટ્સ બની છે તો એ જે લગભગ 350-350 તમે જે લીટર વાત કરી તો એ તમે કઈ રીતે લોકો સુધી પહોંચાડો છો શું તમારી કોઈ ડેરીમાં આપો છો કે પછી ઓમ આપો છો અમે ડાયરેક્ટ કસ્ટમર ટુ કસ્ટમરના દરવાજા સુધી પહોંચાડીએ છીએ કાચની બોટલમાં ભરીને પહોંચાડીએ છીએ અને હું તમને આગળ બોટલ પણ દેખાડીશ અને જેવું દોવાય એવું વિધિન 3-4 કલાક મેક્સિમમ એ લોકોના ઘર સુધી પહોંચી જાય એકદમ તાજું કોઈ પ્રોસેસ કર્યા વગર એકદમ કાચું અને જે એકદમ નેચરલ ફોર્મમાં હોય એ ફોર્મમાં અને જો પ્રાઇસિંગની વાત કરીએ તો જે આ ગીર ગાયનું દૂધ છે એનું એક લીટરનો પ્રાઇસ જે બોટલ જે છે તમે લોકો સુધી પહોંચાડો છો એની પ્રાઇસિંગ શું એનું 120 રૂપિયા લીટરના ભાવ છે ઇન્કલુડિંગ ડિલિવરી ડિલિવરી આપણે લિમિટેડ એરિયાઝમાં કરીએ છીએ કેમ કે અમદાવાદ ઘણું મોટું છે અને જો બધું કરે પોસિબલ મેઈન તમારું જે કાર્યક્ષેત્ર છે હાલમાં પશ્ચિમ અમદાવાદ પશ્ચિમ કયા કયા વિસ્તાર એવા હશે કે જ્યાં તમે ડિલિવરી કરો છો અથવા કરી શકો છો હા એટલે પશ્ચિમમાં આપણે કદાચ બોપલની વાત કરીએ કે સેટેલાઇટની વાત કરીએ કે થલતેજની વાત કરીએ કે પ્રહલાદનગરની વાત કરીએ પાલડી સુધી આપણે દૂધ આપીએ છીએ ટૂંકમાં ગાંધીનગરથી લઈ અને બોપલ સુધીનો જે પશ્ચિમ એરિયા છે ત્યાં મોટેરા ચાંદખેડામાં પણ કેટલા અંદાજે તમારા કસ્ટમર રેગ્યુલર હશે બસ લગભગ 350 જેવા કસ્ટમર રેગ્યુલર છે કેમ કે લગભગ ઓન એન એવરેજ 1 લિટર દૂધ એ લોકોની જરૂરિયાત હોય છે કે ઘણા મોટા મોટા લોકો પણ તમારા કસ્ટમર છે હા કેમ કે આ આ વસ્તુ કેવી છે કે અમારે લોકોને માર્કેટિંગ કરવું પડે એના કરતાં વર્ડ ઓફ માઉથ થાય છે અને જે લોકોને આવું શોધવું છે એ લોકો સુધી ગમે તેમ પહોંચી જ જાય છે એટલે તમે બિલ્ડર કયો કે પછી સારા વકીલો કયો કે પછી ડૉક્ટરને એ બધા કયો તો એ બધા આપણે ત્યાં આપણું જાણે છે આપણે ત્યાં વિઝિટ કરે છે જોવે છે પ્રોસેસ બધું એ લોકોને યોગ્ય લાગે છે પછી એ લોકો શરૂ કરાવે છે અને 5-5 વર્ષથી આપણી સાથે જોડાયેલા એવા અનેક લોકો છે તો ટોટલ કેટલા વર્ષથી હશે જ્યારથી તમે પશુપાલનમાં છો આ લગભગ 6 વર્ષ આપણે દિવાળી ઉપર પૂરા થશે અને વાત સાંભળી છે કે તમારા જે વાઈફ છે હા કે જે પણ એક સારી જોબ કરતા હતા એને પણ જોબ છોડી હા અને તમારા શિરસ્તે એટલે એ પણ બેઝિકલી ગવર્મેન્ટ કોલેજમાં પ્રોફેસર હતા યુનિવર્સિટી પ્રોફેસર હતા અને ગવર્મેન્ટ જોબ હતી અને એમને પણ 2 વર્ષ પહેલાં જોબ મૂકી અને અમે પૂરા આમાં ઇન્વોલ્વ થઈ ગયા છીએ એટલે એક રીતે સંગ તેવો રંગ એમને પણ લાગી ગયો બંનેને એકબીજાનો લાગી ગયો બરાબર છે મોટાભાગના લોકો એવું કહેતા હશે જ્યારે તમે શરૂઆત કરી ત્યારે કે ભાઈ આનો મગજ ચસકી ગયો લાગે તો તમને આવો અનુભવ થયા ખરા ઘણા બધા અનુભવ થયા શરૂઆતમાં તો ફેમિલીવાળાને ઝાડકો લાગ્યો કે આ શું ડિસિઝન લઈ રહ્યા છે એટલે એમને બધું સમજાવ્યું અમે એટલે સાવ ના નથી પાડી પણ એમને મનમાં થોડો ડર હતો કે આવું બધું મૂકીને આ કરવાની ક્યાં જરૂર છે પછી ધીમે ધીમે ડેવલપ થતા ગયા એમ પછી એમને પણ હવે લાગે છે કે ના ભલે એ રિસ્ક લેવાની ઉંમર હતી તો કર્યું તો બરાબર છે ધીમે ધીમે ગાડી પાટે ચડે છે સ્ત્રીઓની ઉંમર ના પૂછે અને પુરુષનો પગાર ના પૂછે પણ હવે આપણા દર્શકો એ જાણવા માંગતા હશે ખાસ કરીને એવા લોકો જે તમારાથી ઇન્સ્પાયર થઈ રહ્યા છે અથવા તો થવા માગે છે કે ભાઈ આજની તારીખે જ્યારે તમે 6-7 વર્ષ ઓલરેડી આ ફિલ્ડમાં થઈ ચૂક્યા છે તમે જે સ્ટ્રગલ પીરિયડ છે કદાચ તમે એમાંથી પસાર કરી દીધો હશે અથવા તો એમાં એ પ્રોસેસમાં તમે હશો તો જો આજની વાત કરીએ તો એન્યુઅલ જે ટર્નઓવર જેને કહી શકાય એ એક એવરેજ કેટલી છે તમારી જેથી લોકો પણ એક ઇન્સ્પાયર આંકડો જોઈને ઇન્સ્પાયર ડેફિનેટલી એની બે વાત છે હું ટર્નઓવર મારું અત્યારે લગભગ વર્ષે 1 કરોડ ઉપરનું છે પણ જે કોમન મિસકન્સેપ્શન હોય છે ને એ લોકો એવું છે ખાસ કરીને ખેડૂતો માટે કે લોકો ટર્નઓવરને એની ઇન્કમ સમજે છે ટર્નઓવરને ઇન્કમ અથવા પ્રોફિટમાં બહુ મોટો અંતર છે અને અત્યારે કહું તો અમે હાર્ડલી 6 વર્ષ પછી બ્રેક ઇવન પહોંચ્યા છે જેનો મતલબ કે અમે ખર્ચા કાઢતા થયા છે પણ કંઈ વધતું નથી ટર્નઓવર એ કંઈ તમારું કોઈનું શોષણ ના થવું જોઈએ ન જમીનનું થવું જોઈએ ન ગાયોનું થવું જોઈએ ન માણસોનું થવું જોઈએ એટલે બધાને સારામાં સારો પગાર આપીએ છીએ એક રિસ્પેક્ટેબલ જોબ આપીએ છીએ એકદમ નીતિથી કામ કરું એટલે ગૌ
ને આપણે સેન્ટરમાં છે એની આજુબાજુનું આપણે આખું ડેવલપ ઇકોસિસ્ટમ કરીએ છીએ અને જે કરવું છે નીતિથી કરવું છે, જેમ મેં વાત કરી કે કોઈનું શોષણ ના થવું જોઈએ. એટલે હું જોઉં છું કે અહીંયા શોકેશમાં જે મેઇન મેઇન તમારી વસ્તુઓ છે તો ટોટલ કેટલી વસ્તુનું પ્રોડક્શન તમે કરો? હા, સો આપણે લગભગ 20 પ્રોડક્ટ્સ છે. આપણે જો સૌથી મેઇન પ્રોડક્ટ ગઈએ તો આપણું આ ગીર ગાયનું દૂધ છે. આ બોટલ જે છે જેમાં તમે લોકો સુધી પહોંચાડીએ છીએ, કાચની બોટલ છે અને જેવું દૂધ દોવાય એવું ગળાય, ત્રણ વખત ત્રણ ગળણીમાંથી ગળાય અને આ બોટલમાં ફિલ થઈ જાય અને આ એઝ ઇટ ઇઝ કરાકના ઘરે કાચની બોટલમાં જાય અને એક બોટલ આપી અને ખાલી બોટલ પાછી લઈ લઈએ. તો આ જે બોટલ છે એની કિંમત કેટલી છે અને આ બોટલમાં કેટલું દૂધ આવતું છે? આ 1 લિટરની બોટલ છે, 1 લિટરની બોટલ અને 120 રૂપિયા લિટર આપણો ભાવ છે. એટલે માની લો ડિલિવરી સાથે જો તમારી પાસે બંધાવે છે તો આ ફોર્મમાં એમને મળશે? એમને મળશે, યસ. બોટલ પાછી દઈ દેવા, બોટલ પાછી, પછી આને તમે વ્યવસ્થિત રિસાયકલ. હા, આપણે અહીંયા પ્રોપર એક બોટલ વોશિંગ મશીન વસાવ્યું છે જે ગરમ પાણી અને માઇલ્ડ ડિટર્જન્ટ નાખીને પ્રોપર એને સેનિટાઇઝ કરવામાં આવે. ત્રણ પ્રકારના ઘી છે આપણું. આ ગીર ગાયનું વલોણાનું ઘી છે, ઓકે. પછી આ દેશી ગાયનું વલોણાનું ઘી છે. એનું પ્રાઇસિંગ પણ કેતા જો કે ભાઈ 1 કિલો શું છે? હા, આપણું આ ગીર ગાયનું વલોણાનું જે ઘી છે એ 3000 રૂપિયા લિટર છે. અચ્છા, આનું જે આપણે જે, હા, 1 લિટર. હા, એટલે લોકો પણ જોવે. હા, આ આપણું ગીર ગાયના વલોણાનું ઘી છે, 1 લિટર 3000 રૂપિયા. આ જે દૂધ ઘી છે એ ગીર ગાયના દૂધમાંથી બને છે, એટલે 33 લિટર દૂધમાંથી ખાલી 1 જ લિટર ઘી બને. 33 લિટર દૂધ હોય ત્યારે 1 જ લિટર ઘી બને. હા, એટલે આની કિંમત વધારે છે. પણ આ સર્વશ્રેષ્ઠ કરો છો? ના, કંઈ જ નહીં. પછી આપણું આ દેશી ગાયનું વલોણાનું ઘી છે એ 2500 રૂપિયા લિટર છે. પેલું ગીર ગાયનું હતું? હા, અને આ દેશી ગાયનું છે. ધૂપ નીતિ છે, આ ધૂપ અને અગરબત્તી છે. આ ધૂપ બત્તી છે એટલે ગોબરના પાવડરમાંથી આ ધૂપ બનાવેલી છે. હા, પછી આ જે છે એ જે અગરબત્તી આપણે કહીએ એ આ અગરબત્તી છે જે આપણી એ પણ ગોબરના પાવડરમાંથી અગરબત્તી બનાવેલી છે. આ આપણે 4 ઘી લોન્ચ કર્યા છે હમણાં. અશ્વગંધા ઘી, શતાવરી ઘી, ત્રિફળા ઘી અને બ્રાહ્મી ઘી. આ આયુર્વેદિક ઘી છે, આયુર્વેદિક પદ્ધતિથી આખા બનાવેલા છે. એમાં જે આ ઔષધિ છે આયુર્વેદિક એ એકદમ એમાં પેલી નાખેલી છે અને એના અલગ અલગ આયુર્વેદના ગુણ હોય છે. આ બંને 100-100 રૂપિયાની છે. કેટલી કેન્ડલ આવતી હશે આમાં? આમાં લગભગ 60-65 સ્પેલી આવે ને, સ્ટિકમાં 45 જેવી સ્ટિક છે. પછી બીજી ઘણી બધી પ્રોડક્ટ હું જોઈ રહ્યો છું, જેમ કે પછી આ દેશી ગાયનું મલાઈવાળું ઘી છે, એટલે જે આપણે ઘરે બનાવતા હોય જે મલાઈની પદ્ધતિ જે ક્રીમ સેપરેટ કરીને એ, એટલે એ બેઝિકલી આપણે કોઈ પણ ઘરનો વઘાર છે કે ખીચડીમાં નાખવું છે એ બધામાં યુઝ થાય. જે માર્કેટમાં મળે છે જે એકદમ એડલ્ટ્રેશન વાળું મળે છે એના કરતાં બહુ જ સારું છે. આજની તારીખમાં જો કોઈ 4-5 ગાયોથી શરૂઆત કરે છે તો કેટલો ખર્ચો અંદાજે મંથલી આવે, કેટલો ખર્ચો અંદાજે વાર્ષિક આવે અને ક્યાં ક્યાં હર્ડલ્સ આવે? બરાબર છે. સો હું તમને થોડો વિસ્તારમાં જવાબ આપીશ. એક તો એવું છે કે જો તમારે શરૂ કરવું હોય તો અમુક પ્રીરિક્વિઝિટ્સ છે કે તમે આને પાર્ટ ટાઈમ તરીકે જો કરતા હો તો ના કરાય. એટલીસ્ટ તમે 2-3 મિત્રો જોડાવો કે જેમાંથી એક જણનું પૂરેપૂરી હાજરી ત્યાં છે, કેમ કે આ વસ્તુ પાર્ટ ટાઈમ થઈ શકે એવી નથી. ખાસ કરીને શરૂઆતમાં તો તમારે બધું જ શીખવાનું સમજવાનું છે. આઈડિયલી આ પ્રોજેક્ટ, આ ટાઈપનો પ્રોજેક્ટ કોઈએ કરવો હોય તો 10 વર્ષ જેવું એટલીસ્ટ આપણે આમાં ગણવું પડે કે એટલીસ્ટ 10-એક વર્ષ તમે આમાં ફૂલ્લી તનમનધનથી લાગી રહ્યો તો 10 વર્ષ પછી તમને એક સારી પોઝિશન ઉપર કદાચ તમે પહોંચી શકો. મારી પાસે થોડા ઘણા પૈસા છે, એક બે મિત્રો છે જે મારી સાથે આવવા માગે છે, કયા પ્રકારનું રિસર્ચ જોઈએ? ખાસ કરીને મને લાગે છે કે જે સૌથી મોટું હર્ડલ જે છે ને નવા વ્યક્તિને, એ જો ગીર ગાયોનું પશુપાલન કરવા માંગતો તો ગાયો શોધવી એ સૌથી મોટો હર્ડલ હશે. ગાયો શોધવી પણ હર્ડલ છે, કેમ કે અમે લગભગ આશરે એક ગાય શોધવા પાછળ 1000 કિલોમીટર સૌરાષ્ટ્રમાં ફર્યા છે. અચ્છા. હા, કેમ કે સારામાં સારી ઓલાદ હોય, ગીરના ફીચર્સ હોય, દૂધ ઉત્પાદન આપણે મિનિમમ 2 વખત ચેક કરીએ, એનું બ્લડ ટેસ્ટ કરીને કોઈ બીમારી નથી પછી જ લાવીએ. તો એ બધા એ પોઈન્ટ્સ શરૂઆતમાં આપણે લાગશે કે આટલું બધું ક્યાં જરૂર છે, પણ એ ધીમે ધીમે જેમ તમારું હર્ડ ડેવલપ થશે ને તો જેટલું સારી ક્વોલિટીની ગાયો હશે, બીમારી નહીં હોય, એના ફિઝિકલ કેરેક્ટર્સ બરાબર હશે, એના આ વાચર સારા હશે, તો એ બધાને તમને ઘણો બેનિફિટ થશે. એટલે એમાં ઘણો ટાઈમ તમારે આપવો જોઈએ અને ઉતાવળ કર્યા વગર, ભલે 4 દિવસની ટૂર કરવી પડે કે 6 દિવસની, પણ શાંતિથી જોઈ કરીને બધા વસ્તુ ચેક કરીને તમે ગાય લાવી જોઈએ. સારી ગાય લેવા જાય તો એવરેજ કેટલામાં મળી જાય ગીર ગાય? એવરેજ 70-80 હજારમાં તમને સારી ગીર ગાય મળી જાય. જે તમારું રૂટિન છે, હા,
એ કયા પ્રકારનું હોય, થોડોક ટૂંકમાં જે જણાવવા માંગુ. હા ચોક્કસ. શરૂઆતના 2 વર્ષની વાત કરીએ તો 365 દિવસ સવારે 5 થી રાતના 8 સુધી ટોટલી અહીંયા ડ્યુટી કરી છે. કેમ કે બધું જ સમજવાનું, શીખવાનું હતું કે પ્રોસેસ કેમ ચાલે છે, ગાય દોવાઈ કેમ છે, માણસો વગર કામ કેમ લેવું, માણસો ચોરી ન કરે એટલે આપણે શું શું વસ્તુનું ધ્યાન રાખવું, એટલે ટોટલી એમાં પહેલાં 2 વર્ષ આપણે આપ્યા હતા એક પણ રજા લીધા વગર. પછી ધીમે ધીમે આપણે ગાયો વધારી, પછી એકાદ સુપરવાઇઝર એડ કર્યો, પછી મેનેજર એડ કર્યો, ધીમે ધીમે ટીમ. તો અત્યારે હવે થોડું કમ્ફર્ટેબલ છે કે ચલો મારે 24 કલાક અહીંયા રહેવાની કે ધ્યાન આપવાની જરૂર નથી. એક પ્રોસેસ સિસ્ટમ બનાવી છે. પહેલાં 5 થી 6 વર્ષ અમે આને નુકસાનીમાં ચલાવ્યું, ઘણું બધું રોકાણ કર્યું છે, રોકાણનું અમુક વ્યાજ હોય તો એ બધું હજી યુનો એ લાંબો સમય લાગશે. એટલે થોડું ગાંડપણ પણ છે આની પાછળ, કેમ કે ખાલી ધંધો નહીં પણ એક પેશન પણ ચાલે. હા, પ્લસ ડે ટુ ડેની ચેલેન્જીસ. ઘણીવાર એવું પણ થાય કે જે દોવાવાળા માણસો હોય એમને કંઈક આમ અહીંયા જ રહેતા હોય આપણે ત્યાં, પણ કંઈક એને મજા ના આવી કે કંઈક ચિંતાનું થયું ને એવું લાગે કે આ લોકો અહીંયાથી આપણે રજા નહીં આપે, તો રાતે દોઈ સવારે અડધી રાતે ગાયબ થઈ જાય અને આપણે સવારે ખબર પડે કે કોઈ દોવાવાળું જ નથી. હા, એ બધા એવા તો અનેકો. ઘણીવાર એવું થાય કે કોઈ ગાયને બહુ આપણે સારવાર કરી પણ છેલ્લે આપણે ના જ બચાવી શક્યા, તો આપણી નજર સામે આપણે એને મરતા પણ જોઈ હોય, પછી છેલ્લે આપણે એમને સમાધિ પણ આપી હોય. એટલે એવું નાના મોટા ઘણા બધા ચેલેન્જીસ છે. ડિલિવરી બોયઝ છે તો 365 દિવસ અને સવાર ને સાંજ, એટલે 1 વર્ષમાં 750 વખત આને ડિલિવરી કરવાની છે. શું તમે ગાયો દોતા શીખી ગયા છો, તમને આવડે છે કે ભાઈ કોઈ નું આવ્યું તો તમે કરી શકો છો? ના, હું કરી દોઈ ના શકું. મને એક ગાય દોતા આવડે એવી રીતે, પણ આપણે આખી ગાય ના દોઈ શકે, કેમ કે એ પ્રેક્ટિસ ના હોય, આપણું કાંડું મજબૂત ના હોય. અને એક ગાય દોતા પણ તમને 10 મિનિટ લાગી જાય, તો તમે આટલી ગાય તો ના જ દોઈ શકો. તો ગાયો દોવા માટે કેટલા માણસો છે અત્યારે? 5 લોકો માણસો એવા છે કે ગાયો દોવા માટે ગાયો દો, બાકી સફાઈ ના ને એ બધા અલગ, પણ આ ગાયો દોવાના ને એને નીણ નાખવાના. ગાયો જોઈ રહ્યા છે, એનો ખોરાક ક્યાં મુજબનો હોય? એ લોકોને લીલું ઘાસ, સૂકું ઘાસ અને કોન્સન્ટ્રેટ ફીડ અને મિનરલ મિક્સર એ રીતે મળે. સિઝન પ્રમાણે એ ચારો ચેન્જ થાય, દાણ ચેન્જ થાય, એ બધું થાય. પ્લસ એ ગાય પ્રેગ્નન્ટ છે કે નથી કે તાજી વિયેલી છે એ પ્રમાણે પણ એનો ખોરાક બધો ચેન્જ થાય. પણ એકો એક ગાયનો બધો ડેટા આપણે એક્સેલમાં રાખેલો છે કે ક્યારે વિયાણી છે, ક્યારે ગાભણ થઈ છે, હવે ક્યારે વિયાવાની છે, એના પહેલાં ખોરાકમાં શું શું ચેન્જ કરવો, આ બધું જ A to Z આપણે ડેટા મેન્ટેન કરેલો છે. શ્રીકાંતભાઈની જે આખી જે વાત હતી એનો મૂળ એટલે કે સાર, જે નિષ્કર્ષ કહી શકાય એ એવું છે કે પશુપાલનના વ્યવસાયમાં પૈસા પણ છે, પણ પૈસા એક બાય પ્રોડક્ટ છે. એવું નથી કે તમને કશું નહીં મળે, પરંતુ એના માટે તમારી પાસે ધીરજ હોવી જોઈએ. 4-5 વર્ષ સુધી મહેનત કરવા માટેની ધીરજ હોવી જોઈએ. ખાસ તો બની શકે શરૂઆતમાં તમને નિષ્ફળતા મળે, પરંતુ નિષ્ફળતામાંથી સતત તમે શીખશો, તો જેવી રીતે 6-7 વર્ષ કે 7-8 વર્ષ પછી શ્રીકાંતભાઈ એક સારી પોઝિશન પર પહોંચ્યા છે કે જ્યાં 100 ગાયો તેમની પાસે છે અને 1 કરોડનું ટર્નઓવર છે. અને હું તો તમને એ જ કહું છું કે જો તમે ભણેલા ગણેલા છો અથવા તો તમને થોડો પણ રસ છે, તો પશુપાલનનો વ્યવસાય એવો છે કે જેમાં હું જેટલું માનું છું, સમજું છું ને જેટલી શ્રીકાંતભાઈની વાતમાંથી સમજ્યો છું એ મુજબ ભવિષ્ય ચોક્કસપણે આનું છે. તો આ વિડીયોમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર, જય જય ગરવી ગુજરાત.